હવે ક્રેડિટ કાર્ડ યુઝર્સ પણ ડેબિટ કાર્ડની જેમ યુપીઆઈથી પેમેન્ટ કરી શકશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડિજિટલ અડ્ડા. આજે ડિજિટલ અડ્ડામાં આ જ મહત્વપૂર્ણ ખબરની વાત કરીશું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે આ અંગેની જાહેરાત કરી. આરબીઆઈ યુપીઆઈની કામ કરવાની રીતમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. આ સુવિધા હેઠળ પ્રથમ સ્વદેશી રૂપે ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે લિંક કરી શકાશે. આ પછી વિઝા અને માસ્ટરકાર્ડ જેવા અનેક કાર્ડ ધારકો આનો લાભ પણ લઈ શકશે. અત્યાર સુધીમાં ગ્રાહકો ફક્ત તેમના ડેબિટ કાર્ડને યુપીઆઈ સાથે લિંક કરી શકતા હતા. ઓનલાઈન પેમેન્ટનો નવો મોડ પણ હવે ઉપલબ્ધ થશે. આ અંગેની જાહેરાત કરતાં જ આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે અત્યાર સુધી ડેબિટ કાર્ડ દ્વારા યુપીઆઈ વ્યવહારો માટે માત્ર બચત ચાલુ ખાતાને જ લિંક કરી શકાતા હતા. હવે યુપીઆઈ પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડને લિંક કરવાનો પ્રસ્તાવ છે. શરૂઆતમાં રૂપે ક્રેડિટ કાર્ડ યુપીઆઈ સાથે લિંક કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે આ સુવિધા સાથે જ યુપીઆઈ પ્લેટફોર્મ દ્વારા પેમેન્ટના સંદર્ભમાં ગ્રાહકોને અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ થશે. ગ્રાહકો ટૂંક સમયમાં જ આ સુવિધાનો લાભ પણ લઈ શકશે, જેનાથી ઘણા બધા જે ગ્રાહકો છે એને ફાયદો પણ થવાનો છે. યુપીઆઈ દેશમાં સૌથી લોકપ્રિય પેમેન્ટ મોડ બની ગયું છે. આજે દેશમાં લગભગ 26 કરોડ લોકો યુપીઆઈનો ઉપયોગ કરે છે, જ્યારે 5 કરોડથી વધુ વેપારીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે લિંક કરવાથી ગ્રાહકને પેમેન્ટનો નવો વિકલ્પ મળશે. જી હા, દેશમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. એમાં પણ યંગસ્ટર, યુવાઓ ક્રેડિટ કાર્ડ વધુ વાપરી રહ્યા છે. યુપીઆઈનો ઉપયોગ હવે દેશમાં ઘણી નાની મોટી દુકાનોમાં પણ થઈ રહ્યો છે. આરબીઆઈએ રેપો રેટ વધાર્યો છે. આરબીઆઈ ગવર્નરે રેપો રેટ વધારીને 4.90% કરવાની જાહેરાત કરી હતી. હવે આની અસર જે થવાની છે એ આવનારા સમયમાં ખબર પડશે, પરંતુ આ જે નિર્ણય લેવાયો છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવતા યુપીઆઈ વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR કેવી રીતે લાગુ થશે, કારણ કે દરેક વ્યવહાર માટે વેપારી ટ્રાન્ઝેક્શનની નિશ્ચિત રકમ ચૂકવે છે, જે પાછળથી બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર વચ્ચે વહેંચવામાં આવે છે. હવે જોઈએ છે કે આ નિર્ણય ક્યારે લાગુ થઈ જાય છે અને એનાથી આવનારા સમયમાં જે ક્રેડિટ કાર્ડ વાપરે છે એના માટે પણ એક સારા સમાચાર છે. દોસ્તો, આપનું શું કહેવું છે? આ નિર્ણયથી શું થઈ શકે છે, કેટલો ફાયદો થઈ શકે છે ક્રેડિટ કાર્ડ જે વાપરી રહ્યા છે એ લોકોને? આપ કોમેન્ટ કરી શકો છો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી શકો છો, શેર કરી શકો છો. ફરી મળીશું ડિજિટલ અડ્ડામાં. ત્યાં સુધી નમસ્કાર.